આપને જણાવી દઈએ સાત વર્ષ અગાઉ રાયડા ની તપાસ હજુ પણ ચણા ખરીદીની વાત આવી છે એ બાબતમાં એ મંડળીના પ્રમુખ તરીકે ચૌધરી ભગવાનભાઈ છે અને એપીએમસીના ચેરમેન તરીકે પણ હાલ તેઓ ચાલુ છે સાત એક વર્ષ પહેલા રાયડા ખરીદીનો પણ જ્યારે જયારે ચેરમેન હતા એ વખતે એમના ઉપર આક્ષેપો થયેલા છે અને એની તપાસ પણ સરકારમાં હજુ ચાલુ છે વિધાનસભાની અંદર પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા જે હારીજ એપીએમસીની અંદર જે પ્રકારે જે ટેકાના ભાવની અંદર જે કૌભાંડની રજૂઆત કરવામાં આવે છે તેને લઈને ભારે હડકમ મચી જવા પામી છે કેમેરામેનને કહીશ કે અહીંયા જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે હારીજ એપીએમસી ખાતે ત્યાં જે ભગવાનભાઈ હીરાભાઈ ચૌધરી જે ચેરમેન છે ચેરમેનનો કોઈ જાતનો સંપર્ક થતો નથી છેલ્લા ચોવીસ કલાકથી જે ચોવીસ કલાક દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ ને ક્યાંક તેઓ મીડિયાથી દૂર એટલે કે ધાક પીછળો કરતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હું તેમની ચેમ્બર બતાવવા માંગીશ કેમેરામેન કહીશ કે અહીંયા જે એપીએમસીની અંદર જે ચેરમેનની જે ઓફિસ આવેલી છે તેમની અંદર તેઓ ઉપસ્થિત અહીંયા છે નહીં જે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ટેલિફોનિક સંપર્ક પણ થઈ શકતો નથી ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જે ચણા કૌભાંડની અંદર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપોને લઈને ધાક પિછાડો ચેરમેન દ્વારા કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે જે પ્રકારે અહીંયા જે એપીએમસીનું જે ખરીદી જે સેન્ટરો છે તે સેન્ટરમાં હાલ તો બે દિવસથી જે ચણાની ખરીદી જે ધમધમાટ પણ અહિયાં જોવા નથી મળી રહ્યો એટલે એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે ચણા ની ખરીદીનો જે આક્ષેપ કરવામાં આવે છે તેને લઈને જે દોષી તો દોષિત છટક બાજી ગોતતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પ્રેમલ ત્રિવેદી જીમડિયા પાટણ